ઓબડાસાના રાયધણજણ ગામે સરપંચ સહિત ગામજનોનો ઉગ્ર વિરોધ છતાં લીજ કરાઈ મંજૂર. અબડાસા તાલુકાના રાયધણજર ગામે આવેલ તરાવ નજીક સર્વે નંબર 195માં લીજ મંજૂર કરી દેવાતા ઉગ્ર વિરોધનો સૂર ઉઠ્યો છે. સર્વે નંબર 195ની નજીક સર્વે નંબર 192માં તરાવ આવેલું છે. 2022માં લીજની મંજૂરી પહેલાં યોજાયેલ લોક સુનાવણીમાં સરપંચ સહિત ગ્રામજનોએ લીજ નજીક તરાવ અને રહેણાંકો આવેલા છે તે બાબતનો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું ધ્યાન દોરવા છતાં પણ મંજૂરી આપી દેવાઈ હતી. રાયધણજર ગામે જંગલ ખાતા હસ્તક જમીનમાં બેફામ લીજો અને પીડિયા ધમધમી રહ્યા છે. જવાબદાર વિભાગો દ્વારા નીતિ નિયમોને નેવે મૂકીને લીજ ધારકોને ગ્રીન સિગ્નલ આપી દેવામાં આવે છે. પર્યાવરણ જાળવણી માટે લીજ ધારકોને નીતિ નિયમોનું પાલન કરવું પડતું હોય છે, તેમ છતાં કોઈ નિયમોનું પાલન કરવામાં આવતું નથી. તે પર્યાવરણ માટે ખૂબ જ ગંભીર બાબત છે. રાયધણજર ગામના જવાબદાર નાગરિક સરપંચે પણ જવાબદાર વિભાગોનું ધ્યાન દોર્યા છતાં કોઈ પગલાં લેવાતા નથી. અનેક રજૂઆત છતાં તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે. ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડ દ્વારા માત્ર લોક સુનાવણી સમયે જ મોટા નિયમો બતાડવામાં આવે છે. લોક સુનાવણી પૂર્ણ થયા બાદ લીજ ધારકો તથા ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પૈસાની લેતી દેતી કરીને નીતિ નિયમોને નેવે મૂકી મિલીભગત કરી ગેરકાયદેસર જગ્યા પર લીજ મંજૂર કરી દેવામાં આવે છે. પૈસા ફેંકો ઓર તમાશા દેખો જેવો તાલ ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડ અધિકારીઓ કરી રહ્યા છે તેવો સરપંચ સહિત ગ્રામજનોએ ખુલ્લો આક્ષેપ કર્યો હતો. અલી મોહમ્મદ ચાકી, જેડેશ ટીવી, કચ્છ. આપનું નામ ને કયાના રહેવાસી છો, શું તકલીફ પડી રહી છે, શું કે? મારું નામ આલેપોત્ર મહમદ ફરીદ, હું રાયધણજર ગામનો રહેવાસી છું ને અત્યારે જે તકલીફ છે તે રાયધણજર સર્વે નંબર 195 રામજી પુંજાની જે ખાણ આવેલી છે એની થોડીક તકલીફ છે. પહેલી તો આ તકલીફ એ છે કે ગામની બાજુમાં 150 કિલોમીટરની અંદર તળાવ આવેલો છે જેની 7 બાર પણ નીકળે છે. એની પછી આ તળાવ જે ઓવરફ્લો થાય છે ત્યારે બાજુના તળાવમાં પાણી જાય છે, એ થોડીક તકલીફ છે. અને એને અગાઉ પણ અમારી જ્યારે નિરીક્ષણ થયું હતું જ્યારે પબ્લિક બધી ભેગી થઈ ત્યારે પણ આ વિરોધ કરવામાં આવ્યો હતો આખા ગામનું કે અહીંયા લીજ મંજૂર નથી. અત્યારે 21 લીજો છે, કોઈનું પણ વિરોધ કરવામાં નથી આવતું. અને આ વિરોધ ફક્ત એટલા માટે કરવામાં આવે છે કે ગામની નજીક છે અને 300 મીટર ઉપર ગામ છે, જેનું પ્રદૂષણ પણ ગામ ઉપર ઉડે છે. અને એના સિવાયના અન્ય બીજા પ્રશ્નો છે જે પોતે છે તે માલિકીમાં હોય કે નથી એ ખબર નથી, પણ છતાં એ કોઈ પણ નિયમનું પાલન કરતા નથી. કોઈ પણ નિયમનું અત્યારે ફિનિશિંગ છે એક લગભગ 2 અઠવાડિયામાં બાંધેલ છે, આગળ વધેલી ન હતી. અને પોતાના બચાવ માટે સ્ટેપ પણ રાખેલ નથી, કોઈ પણ સ્ટેપ રાખી. અને નિયમ એ છે કે પહેલો જ્યારે તમે ખોદકામ કરો ત્યારે 1 મીટરનો સ્ટેપ રાખો, નીચે જાઓ પછી 1 મીટર રાખો, પછી નીચે જાઓ તો 1. એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એ લોકોને ખોદકામ કરવું જોઈએ પોતાના બચાવ માટે. અત્યારે ખાણ પર બીજી ખાણ જે પાણી પીવાની હતી એ પણ તોડીને પોતાના બચાવ માટે અત્યારે જ્યારે નોટિસ આવી છે એ લોકોને ત્યારે પાણી બીજી ખાણમાં પણ મૂકેલો છે. તંત્ર સમક્ષ ક્યાં રજૂઆત આપ કરેલી હતી ને કોઈ કાર્યવાહી થઈ છે કે નથી? અમારા ગામના જે સરપંચ છે એ રજૂઆત કરેલી છે, અગાઉ ગામજનોએ રજૂઆત કરેલી છે. અને અત્યારે પણ અમારું હાઈકોર્ટ સુધી પણ અમે જ્યારે કીધું હતું જ્યારે સુનાવણી થઈ ત્યારે કે અમે હાઈકોર્ટ સુધી જશું અને ગયા પણ છીએ. અત્યારે અમારો કેસ એ લોકોને લગભગ નોટિસ મળી ગઈ છે અને ચાલુ છે. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખત ની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજો માળ, સિટી સેન્ટર કોમ્પ્લેક્સ, સીટ પી એન્ડર આર હાઈ સ્કૂલ ની સામે, ભાખરિયા બસ સ્ટેન્ડ, પ્રાંતિજ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર
6351229403 9033878753